આજના વિડીયોમાં ધોરણ 10ના ચેપ્ટર 8માં સ્વાધ્યાય 8.4નો પ્રશ્ન નંબર 5નો 7, 8 અને 10મો દાખલો જોઈએ. 9મો દાખલો આના પછીના વિડીયોમાં હશે. તો કે 7મા દાખલામાં શું કહે છે? તો કે સાઇન થીટા માઇનસ 2 સાઇનની 3 ઘાત થીટા છેદમાં 2 કોસની 3 ઘાત થીટા માઇનસ કોસ થીટા બરાબર ટેન થીટા લાવવાનું છે. તો ડાબા બરાબર સાઇન થીટા માઇનસ 2 સાઇનની 3 ઘાત થીટા છેદમાં 2 કોસની 3 ઘાત થીટા માઇનસ કોસ થીટા. તો પહેલાં ઉપરમાંથી સાઇન થીટા શું નીકળશે? કોમન. સાઇન થીટા કોમન કાઢું તો અહીંયા ફક્ત સાઇન થીટા હોય તો કેટલા વધ્યા? 1. 3 ઘાત છે, એકવાર નીકળી જાય એટલે શું વધે? 2 સાઇન સ્ક્વેર થીટા. સેમ વસ્તુ છેદમાં કરું, કોસ થીટા શું કાઢી લઉં? કોમન. તો શું વધે? 2 કોસ સ્ક્વેર થીટા માઇનસ 1. હવે અહીંયા 2 સાઇન સ્ક્વેર થીટા છે તો કે 2 તેમને તેમ રહેવા દઉં, સાઇન સ્ક્વેર થીટાની જગ્યાએ શું લખી દઉં? 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા. તો કે 2 એકા 2 માઇનસ માઇનસ પ્લસ, તો થઈ ગયું 1 માઇનસ 2 પ્લસ 2 કોસ સ્ક્વેર થીટા. હવે આ બંનેનો સરવાળો બાદબાકી કરું, પ્લસ માઇનસ માઇનસ, 2માંથી 1 જાય તો 1, પણ કહેવાની નિશાની માઇનસની, તો કે શું થઈ ગયું? 2 કોસ સ્ક્વેર થીટા માઇનસ 1. તો કે 2 કોસ સ્ક્વેર થીટા માઇનસ 1, 2 કોસ સ્ક્વેર થીટા માઇનસ 1 કેન્સલ, સાઇન થીટાના છેદમાં કોસ થીટા, સાઇન થીટાના છેદમાં કોસ થીટા વધે તો શું લખાય? ટેન થીટા. ડાબા બરાબર જબા. એની પછી તો કે શું કીધું છે આપણને? સાઇન સ્ક્વેર થીટા સાઇન થીટા પ્લસ કોસેક કોસેક એ આખાનો વર્ગ પ્લસ કોસ એ પ્લસ સેક એ આખાનો વર્ગ બરાબર 7 પ્લસ ટેન સ્ક્વેર એ પ્લસ કોટ સ્ક્વેર એ લાવવાનું છે. તો ડાબા બરાબર શું આપેલું છે? સાઇન એ પ્લસ કોસેક એ આખાનો વર્ગ પ્લસ કોસ એ પ્લસ સેક એ આખાનો વર્ગ. આપણને ખબર છે એ પ્લસ બી સ્ક્વેર હોય તો એ સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર. તો અહીંયા વિસ્તરણ તે પ્રમાણે કરી દઉં, પહેલાં કૌંસમાં એની જગ્યાએ સાઇન, બીની જગ્યાએ કોસેક, બીજા કૌંસમાં એની જગ્યાએ કોસ અને બીની જગ્યાએ સેક. તો શું લખાય? સાઇન સ્ક્વેર એ પ્લસ 2 સાઇન એ ઇન્ટુ કોસેક એ પ્લસ કોસ સ્ક્વેર એ પ્લસ કોસ સ્ક્વેર એ પ્લસ 2 સેક એ ઇન્ટુ કોસ એ પ્લસ સેક સ્ક્વેર એ. તો કે અહીંયા સાઇન સ્ક્વેર છે તેની બાજુમાં શું લખી દઉં? કોસ સ્ક્વેર. તો થઈ ગયું સાઇન સ્ક્વેર એ પ્લસ કોસ સ્ક્વેર એ. સાઇન થીટા ઇન્ટુ કોસેક થીટા એટલે 1 થાય, તો અહીંયા 2ની બાજુમાં 1, કોસેક સ્ક્વેર એ તેમને તેમ, સેક એ ઇન્ટુ કોસેક એ એટલે કેટલા થઈ જાય? 1, સેક સ્ક્વેર એ તેમને તેમ. સાઇન સ્ક્વેર એ પ્લસ કોસ સ્ક્વેર એ કરું તો 1, 2 એકા 2, કોસ સ્ક્વેર એ છે તો શું લખી દીધું? 1 પ્લસ કોટ સ્ક્વેર એ, 2 એકા 2, સેક સ્ક્વેર એ છે તો 1 પ્લસ ટેન સ્ક્વેર એ. સરવાળો કરું, 1ને 2 3, 3ને 1 4, 4ને 2 6, 6ને 1 7, તો 7 પ્લસ ટેન કોટ સ્ક્વેર એ પ્લસ ટેન સ્ક્વેર એ. ડાબા બરાબર જબા. એના પછી 10મા નંબરનો દાખલો, 1 પ્લસ ટેન સ્ક્વેર એ છેદમાં 1 પ્લસ કોટ સ્ક્વેર એ બરાબર 1 માઇનસ ટેન સ્ક્વેર એ છેદમાં 1 માઇનસ કોટ સ્ક્વેર એ બરાબર ટેન સ્ક્વેર એ. તો આની બરાબર પણ ટેન સ્ક્વેર એ લાવવાનું છે, આની બરાબર પણ ટેન સ્ક્વેર એ લાવવાનું છે. સૌ પ્રથમ પહેલું પદ જોઈએ તો કે 1 પ્લસ ટેન સ્ક્વેર એ છેદમાં 1 પ્લસ કોટ સ્ક્વેર એ. 1 પ્લસ ટેન સ્ક્વેર હોય એટલે શું લખાય? સેક સ્ક્વેર એ. 1 પ્લસ કોટ સ્ક્વેર હોય એટલે શું લખાય? કોસેક સ્ક્વેર એ. હવે સેક સ્ક્વેર એ છે તો શું લખી દઉં? 1ના છેદમાં કોસેક સ્ક્વેર એ. કોસેક છે તો શું લખી દઉં? 1ના છેદમાં સાઇન. સેક હોય તો 1ના છેદમાં કોસ અને કોસેક હોય તો 1ના છેદમાં સાઇન. હવે ભાગાકારને ગુણાકારમાં ફેરવવું હોય તો પદ શું થઈ જાય? ઉલટું. 2ના છેદમાં 3 હોય તો 3ના છેદમાં 2, 1ના છેદમાં સાઇન સ્ક્વેર એ હોય તો સાઇન સ્ક્વેર એના છેદમાં 1. તો કે 1 ગુણ્યા સાઇન સ્ક્વેર એ કરો તો સાઇન સ્ક્વેર એ. કોસ સ્ક્વેર એ ગુણ્યા 1 કરો તો કોસ સ્ક્વેર એ. તો કે સાઇન સ્ક્વેર એ છેદમાં કોસ સ્ક્વેર એ કરો તો ટેન સ્ક્વેર એ. બીજો દાખલો, 1 માઇનસ ટેન સ્ક્વેર એ છેદમાં 1 માઇનસ કોટ સ્ક્વેર એ. બંનેને સ્વતંત્ર વર્ગ છે તો પહેલું કામ શું કર્યું? આખાનો શું કરી દીધો? વર્ગ. હવે તો કે છેદમાં કોટ છે તેને શું ફેરવી દીધું? 1 એકના છેદમાં ટેન એ, 1 અપોન ટેન એ. લસા લેવા માટે આ એકને સેના વડે ગુણી દીધું? ટેન વડે. તો થઈ ગયું 1 માઇનસ ટેન એ છેદમાં ટેન એ માઇનસ 1 આખાના છેદમાં ટેન એ. છેદનો છેદ ઉપર ક્યાં જાય? અંશમાં. આ ટેન એને આગળ લખવું, એકને શું લખી દઉં? પાછળ. તો માઇનસ ટેન એ પ્લસ 1 ગુણ્યા ટેન એ છેદમાં ટેન એ માઇનસ 1નો સ્ક્વેર. તો આ માઇનસ કોમન કાઢું તો આ પ્લસનું શું થઈ જાય? માઇનસ. તો પ્લસ માઇનસ સરખે સરખું કેન્સલ, પણ આ પ્લસ છે તો શું થઈ જાય? માઇનસ. તો કે માઇનસ ટેન એ આખાનો વર્ગ. કોઈ પણ સંખ્યા માઇનસ હોય તેનો વર્ગ કરો તો પ્લસ. તો કે માઇનસ ટેન એનો વર્ગ કરું તો ટેન સ્ક્વેર એ. તો બંને બરાબર ટેન સ્ક્વેર એ જવાબ આવી ગયું.
वीडियो गमे तो लाइक शेयर ने सब्सक्राइब करजो।